રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસનું જોર ઘટ્યું છે, પરંતુ હજી પણ જીવલેણ વાયરસ કહેર વર્તાવી શકે છે ત્યારે આ વાયરસને અટકાવવા અને લોકોમાં જાગૃતિ કેળવવાના હેતુથી ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર, એનડીઆરએફ અને જીએસડીએમએના સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ રેલી ગાંધીનગરના વિવિધ વિસ્તારમાં ફરી હતી અને તેનું સમાપન અક્ષરધામ મંદિર ખાતે થયું હતું. રેલીના આરંભે સર્વે ઉપસ્થિત એનડીઆરએફ જવાનો અને નાગરિકોને કોરોના મહામારીથી બચવા માટેની તકેદારી અંગેની પ્રતિજ્ઞા લેવડાવી. અધિકારી કલેક્ટરે જણાવ્યું હતું કે આ રેલી યોજવા પાછળનો ઉમદા આશય લોકોમાં કોરોનાની મહાબીમારીથી બચવા માટે જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત પહેરવું, સામાજિક અંતર જાળવવાની અને અન્ય તકેદારીની જાગૃતિ આપવાનો છે. આ દરમિયાન એનડીઆરએફના જવાનો દ્વારા પણ નાગરિકોને માસ્ક ફરજિયાત પહેરવાની અપીલ કરવામાં આવી હતી. આજે ગાંધીનગર જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટની ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમના માધ્યમથી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના સહયોગથી ગાંધીનગર જિલ્લાના ગામોમાં કોવિડ-19 અંતર્ગત તકેદારી અને સાવચેતી માટે લોકોને 2 ગજ કી દૂરી, માસ્ક અને પોતાની સ્વૈચ્છિક સફાઈ એ બાબતે જાગૃતિ લાવવા માટે થઈ અને સાયકલ રેલીથી અત્યારે પ્રસ્થાન કરવામાં આવ્યું છે. ગામે ગામ અને વિસ્તારોમાં લોકોને જઈને આ બાબતે જાગૃત કરવામાં આવશે અને કોવિડથી લોકોનો સંક્રમિત ન થાય એ માટે પ્રચાર પ્રસાર માટે અને અવેરનેસ માટે આજે એક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. એ પ્રધાનમંત્રી વ ગુજરાત કે મુખ્યમંત્રી કે નિર્દેશાનુસાર જિલ્લા પ્રશાસન, એનડીઆરએફ વ એસડીઆરએફ, हम लोग जन जागरूकता अभियान पूरे गुजरात में विभिन्न इंटीरियर इलाके में भी चलाते हैं. वह साइकिल रैली के माध्यम से लोगों को ये संदेश देना चाहेंगे कि जो सोशल डिस्टेंसिंग मेंटेन करना है, वह साफ सफाई, बाहर से आते हैं तो हाथ धोकर ही किसी भी चीज़ को टच करना है, वह उसके बारे में और जो भी टीवी वगैरह पर बताया गया है उसको एक्चुअल ग्राउंड में अमल में लाने के लिए हम लोग इस रैली का आयोजन कर रहे हैं. एक्चुअली जब से शुरुआत भारतवर्ष में हुआ है तब से हम लोग पूरा गुजरात में चला रहे हैं. आज के डेट में तकरीबन 100 लोग मिलके इस रैली में भाग ले रहे हैं. वह अलग अलग जगह में, हर जगह इंटीरियर जगह में हम लोग मार्च से ही चला रहे हैं प्रोग्राम.